તો જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદર શહેરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પોરબંદર શહેરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ આધેડને પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો આ આધેડની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની હોવાથી કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટની શંકા સેવાઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં નહિવત વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ગુજરાતમાં સૌપ્રથમ વખત પડોશી જિલ્લા જામનગરમાં નોંધાયો હતો। હાલ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થતા જ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। ત્યારે પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ 6 ડિસેમ્બરના રોજ નાઇરોબી કેન્યાથી મુંબઈ આવ્યા હતા અને મુંબઈથી રાજકોટ અને રાજકોટથી બાય ટ્રાવેલ્સ પોરબંદર આવ્યા હતા। ત્યારે આ આધેડે ગઈકાલે કોરોનાનો રિપોર્ટ એક ખાનગી લેબમાં કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને લઈને હાલ આધેડને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને આધેડનું સૌપ્રથમ કોવિડ આરટીપીસીઆર અને ત્યારબાદ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન માટે સેમ્પલ લેવામાં આવશે। ડોક્ટર વિપુલન મોઢા, આરએમઓ ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર, આજરોજ પ્રાઇવેટ પાબારી લેબોરેટરીમાંથી એક કોરોનાનો પોઝિટિવનો પેશન્ટ આવ્યો છે, જેને અમારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે। તે દાખલ વખતે એની હિસ્ટ્રી પૂછતા તેઓ નાઇરોબીથી 6 તારીખે નીકળીને 7 તારીખે 6 તારીખે મુંબઈ આવ્યા હતા। મુંબઈથી બાય પ્લેન રાજકોટ આવ્યા અને રાજકોટ 7 તારીખે રાતના બાય રોડ પોરબંદર આવેલા છે અને તેઓ 7 દિવસ ક્વોરન્ટાઇન રહેલા હતા અને ક્વોરન્ટાઇન રહ્યા પછી તેને રિપોર્ટ કરાવેલો છે, તો પ્રાઇવેટ લેબોરેટરીમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને અત્રેની ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે। અને આજ રોજ અમે એના જીનોમ સિક્વન્સ માટે અને અહીંના આરટીપીસીઆર માટે એના જો પોઝિટિવ આવે તો જીનોમ સિક્વન્સ કરવા માટેનો રિપોર્ટ લીધેલો છે। એનો રિપોર્ટ આવે ખબર પડે તો કે કયા પ્રકારનો કોરોના છે કે નહીં ને છે તો કયા પ્રકારનો છે। હાલ આધેડની સ્થિતિ સામાન્ય છે અને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અલગ આઈસીયુમાં પણ રાખવામાં આવ્યા છે। તો આરોગ્ય વિભાગે પણ આધેડના પરિવારજનોનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।